नमस्कार मित्रों, आजना वीडियो में टाट एचएस की मुख्य परीक्षा में गुजराती पद्धतिशास्त्र में पूछाई सके तेवो प्रश्न भाषा शीखवती वखते ध्यान में राखवानी बाबतो जेनी आ वीडियो में चर्चा करीश। तो जोईए भाषा शीखवती वखते ध्यान में राखवानी बाबतो। शाळा में शिक्षके विद्यार्थीने भाषा शीखवानी होय छे। તે સમય મનોવૈજ્ઞાનિક સિદ્ધાંત, ભાષાના સ્વરૂપ, અનેક વિદ્વાનોના ચિંતન, અવલોકનો અને સંશોધનોનો આધારે આ બાબતો વિચારેલી છે, તેને ભાષા શિક્ષણના સિદ્ધાંતો પણ કહેવામાં આવે છે। આમાં પ્રથમ શ્રવણ કૌશલ્યની તાલીમ આપ્યા પછી કથન, વાચન અને લેખન એ ક્રમે ભાષા કૌશલ્યો શીખવવા જોઈએ। ભાષાનો ઉપયોગ કરવાથી ભાષા આવડે છે, ગોખણપટ્ટીથી નહીં। ભાષાના ચારેય કૌશલ્યોને ઉપરના ક્રમે ઉપયોગ કરાવવો જોઈએ। વિદ્યાર્થીને ભાષાનું માન્ય સ્વરૂપ શીખવવું જોઈએ। ભાષા શિક્ષણ માટે મૂર્તથી અમૂર્ત તરફ, જ્ઞાતથી અજ્ઞાત તરફ અને સરળથી સંકુલ તરફ જેવા શિક્ષણ સૂત્રોનો ઉપયોગ કરવો જોઈએ। વિષયવસ્તુની સરળ, મૂર્ત અને પરિચિત બાબતોની પહેલાં રજૂઆત કરીને પછી કઠણ, અમૂર્ત અને અજ્ઞાત બાબતો શીખવવી જોઈએ। ભાષા શીખવા માટે મહાવરો જરૂરી છે, કારણ કે ભાષા એ કૌશલ્ય પર આધારિત છે। કોઈપણ કૌશલ્ય હસ્તગત કરવા મહાવરો આપવો અનિવાર્ય છે। આથી ભાષા સાંભળવાની, બોલવાની, વાંચવાની અને લેખન કરવાની વિવિધ પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓને આપવી જોઈએ અને તે દરમિયાન તેની ભૂલો તરફ નિર્દેશ કરી સુધારણા કરવી જોઈએ। શિક્ષણ દરમિયાન વિદ્યાર્થીના પ્રતિભાવોને યોગ્ય બદલાવ કે સુદૃઢીકરણો પૂરા પાડવા જોઈએ। સારા બાબતોની પ્રશંસા કરવી અને નબળી બાબતો માટે ઉતારી પાડતા દર્શકની ભૂમિકા ભજવવી જોઈએ।